નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા દીવ મુલાકાત દરમિયાન સતત બીજા દિવસે પણ વિકાસિત કાર્યોનું નિરીક્ષણ કરાયું. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પવિત્ર આસો નવરાત્રીના પ્રથમ દોરતે માય ભક્તોનું ઘોડાપૂર વહેલી સવારથી જ જોવા મળ્યું હતું અને ભક્તો દર્શનનો લાહો લેવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધા તાલુકાના દેવચરાણી ગામે બે અલગ અલગ જૂથ વચ્ચે જૂથ અથડામણ. અમદાવાદ ખાતે સ્ટર્નિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલ અમદાવાદ દ્વારા આયોજિત નેશનલ ઓન્કોલોજી સમિટ 2022માં બે દિવસમાં સામાન્ય કેન્સરના વર્તમાન પ્રવાહોની ચર્ચા કરવામાં આવી, જેમાં સમગ્ર ભારતમાંથી 450થી વધારે ઓન્કોલોજીએ લગતા નિષ્ણાતોએ ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની બાગોર ખાતે આવેલ શ્રી અંબાજી મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ, માંડવી ધ્વજારોહણ ઘંટ સ્થાપન કરાયું. સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે, ત્યારે પ્રાંતિજના બ્રહ્માણી માતાના મંદિર ખાતે પણ પ્રથમ નોરતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો. નવલી નવરાત્રીમાં યુવાધન સંપૂર્ણ સલામતી ગરબા રમી આનંદ માણી શકે તે માટે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ મેદાન ખાતે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે ગરબા મહોત્સવનું આયોજન. સાબરકાંઠા જિલ્લાના ફેર પ્રાઇસ શોપના સંચાલકોએ મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. ચોટીલા બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા રાજકોટથી લીમડી પશુરામ દાદાના મંદિરે જતી કાર રેલીનું ચોટીલામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત સર્જન ફાઉન્ડેશન દ્વારા પ્રથમ નોરતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલીમાર્થી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સિનિયર વકીલ મુકુલ રોહતગીએ એટની જનરલ બનવા માટે સરકારને ના પાડી દીધી. ડેપ્યુટી સીએમ વુજેશ પાઠકની સભામાં આવ્યો સાફ, ખુરશીઓ છોડીને આમ તેમ ભાગ્યા લોકો. હિમાચલના કુલુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઈમાં પડવાથી 7 વિદ્યાર્થીઓના મોત. રેલીમાં નીતિશ કુમારે કહ્યું, તમામ વિપક્ષો સાથે આવે તો ભાજપ હારશે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ.